ઉપરથી હું છું આરજે નિયતિ અને મારી સાથે આજે નેત્રાલય હોસ્પિટલથી આઈ સ્પેશિયલિસ્ટ જોડાયા છે ડોક્ટર પાર્થ રાણા. સર, વેલકમ ટુ મિર્ચી લવ. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ઓકે, સો વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ આરઓપી. તો આરઓપી શું છે? સૌથી પહેલા એનાથી શરૂઆત કરીએ. આરઓપી એટલે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી. એ એના નામમાં જ જણાવે છે કે જે પ્રીમેચ્યોર બાળકો જે જન્મે છે ને, એમના જે રેટિનામાં તકલીફ થતી હોય એને રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી કહેવામાં આવે છે. અને એ એ પ્રોબ્લેમથી શું થઈ શકે બાળકોમાં? આ જે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી જે છે ને, ફર્સ્ટ આપણે જાણીએ કે એ કઈ રીતે અને કોને થઈ રહ્યું છે. તો આ રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી જે છે ને, એ બાળકોની અંદર જે વહેલા જન્મે છે તો એ લોકોનું રેટિના અને એમના ફેફસા એ નોર્મલી જે છે ને એ સૌથી છેલ્લે ડેવલપ થતા હોય, એટલે કે જ્યારે એકદમ બર્થનો ટાઈમ હોય ને ત્યારે જઈને થતા હોય. પણ હવે જે બાળકો પ્રીમેચ્યોર જન્મી જાય છે એમના જે ફેફસા છે અને એમનું રેટિના જે છે એ ડેવલપ સરખી રીતે થયેલું નથી હોતું. એના માટે સૌથી પહેલાં જીવ બચાવવા માટે નોર્મલી જે બાળકોને કાચની પેટીમાં એટલે કે ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવતા હોય છે. હવે આ કાચની પેટીમાં જ્યાં આગળ રાખવામાં આવે છે બાળકોને, ત્યાં એમને હાઈ પ્રેશર ઓક્સિજન જે હોય છે એ આપવામાં આવે છે કે એમના ફેફસા જે છે ફટાફટ ડેવલપ થાય અને એમના જીવને કે એમના મગજને કે બીજા કોઈ ઓર્ગન્સને ડેમેજ ના થાય. પણ હવે જ્યારે આ હાઈ પ્રેશર ઓક્સિજન જ્યારે બાળકોને આપવામાં આવતો હોય છે ને, એના કારણે બાળકોનું જે રેટિના હોય છે ને એને એવા સિગ્નલ મળે છે કે હવે એને જે છે પૂરતો ઓક્સિજન મળી ગયો, એટલે રેટિનાને હવે વધારે ડેવલપ થવાની જરૂર નથી. રેટિનાની જે લોહીની નળીઓ જે ડેવલપ થવી જોઈતી હતી એ ત્યાં આગળ એનો ડેવલપમેન્ટ અટકી જાય છે. અને આ અટકી જાય છે એના કારણે આખી એક સિરીઝ ઓફ ચેન જે ઊભી થાય છે, જેની અંદર રેટિનાની લોહીની નળીઓ પૂરતી બનતી નથી, રેટિના પૂરું ડેવલપ નથી થતું અને ધીમે ધીમે કરતાં રેટિના જે છે ખરાબ થતું જાય છે, જ્યાં બ્લડ સપ્લાય ના પહોંચતો હોય અને પછી રેટિનાની જગ્યા પરથી ખસે છે અને બાળક પરમેનન્ટલી મતલબ હંમેશ માટે જે છે એ બ્લાઇન્ડ થઈ શકતું હોય છે. અને આઈ ગેસ જેટલા બી પ્રીમેચ્યોર બેબીઝ હોય બધા બેબીઝને આવું નથી થતું. બિલકુલ, દરેક બાળકને આ નથી થતું, પણ જે પણ બાળકને થાય છે એના માટે જે છે એ આગળની જિંદગી એ આંધળું કાઢવી એ બહુ અઘરી વસ્તુ છે. અને આ પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ છે. પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ આપણે કોને કહીએ કે જે બ્લાઇન્ડનેસ જેમાં આપણે બાળકને આંધળું થતાં રોકી શકીએ છીએ. જો બાળકને સમયસર રેટિના સર્જનને બતાવવામાં આવ્યું હોય કે ઇવન એક ઓફ્થલ્મોલોજીસ્ટને પણ બતાવવામાં આવ્યું હોય અને જો ચેકઅપમાં પહેલેથી પકડાઈ જાય કે બાળકને આરોપી ચાલુ થઈ રહ્યું છે, તો આપણે ત્યાં આગળ બાળકનું જે અંધાપો જે છે એને રોકી શકીએ છીએ, એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને બાળક આખી જિંદગી જે છે તમારા મારી જેમ જે છે નોર્મલ કાઢી શકતું હોય છે. સો શેના કારણે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી થતું હોય છે? રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી જે ફર્સ્ટ મેં કીધું એ પ્રીમેચ્યોર બાળકો જે છે કે જે લોકો 9 મહિના પહેલાં જન્મે છે એ લોકોને થઈ શકે છે. જે બાળકોનું બર્થ વેઇટ એટલે જન્મના સમયે એનું વજન જે છે એ ખાસું ઓછું હોય એવા બાળકોને પણ થઈ શકે છે. એના બીજા પણ અમુક ફેક્ટર્સ હોય છે, જેમ કે જે મધર્સ હોય એ લોકોને આલ્કોહોલ કે સ્મોકિંગની આદત હોય પહેલેથી, તો એ લોકોને પણ આ વસ્તુ થતી હોય છે. મધર્સને જો બીપી કે ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય બાળકના જન્મ પહેલેથી, તો એ લોકોને પણ આવી તકલીફો જે છે એ થઈ શકતી હોય છે. અચ્છા, અને રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીને ચેક કરવાના સ્પેશિયલ સાધનો આપણા અમદાવાદમાં કે ગુજરાતમાં છે અને હોય તો કયા કયા છે? રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીને ચેક કરવા માટે આપણે અમુક રેટિનાના ફોટો પાડવા પડતા હોય છે. હવે આ રેટિનાના ફોટો પાડવા માટેના જેટલા પણ વર્લ્ડવાઇડ બેઝિકલી જે સાધનો બનેલા છે એ બધા ટચ પ્રોસિજરથી હોય. હવે આટલું નાનું બાળક છે જેનું વજન જે છે 1500-2000 ગ્રામની આજબાજુ જે છે, અને એ બાળકને જ્યારે ટચ પ્રોસિજરથી આપણે રેટિનાના ફોટો પાડવાના હોય તો એ બાળક માટે પણ ઘણું અનકમ્ફર્ટેબલ હોય છે અને ડૉક્ટર માટે પણ ઘણું અનકમ્ફર્ટેબલ હોય છે. અત્યારે અમે નેત્રાલયની અંદર રેટિનાનો ફોટો પાડવાનો એવો કેમેરો રાખીએ છીએ જ્યાં આગળ કોઈપણ જાતની ટચ પ્રોસિજર વગર કે બાળકને કોઈપણ જાતનું ટચ કર્યા વગર અમે સીધો રેટિનાનો ફોટો પાડી શકીએ છીએ. અને એના કારણે જે છે બાળક પણ અનકમ્ફર્ટેબલ વધારે નથી થતું હતું અને આરામથી આખા રેટિનાનો એક જ સિંગલ ફોટો આવતો હોય છે, જેની અંદર અમે દરેક એરિયામાં ક્યાંય પણ કોઈ તકલીફ થતી હોય બાળકને, કોઈ પણ એરિયા રેટિનાનો ડેવલપ નથી થયો કે ત્યાં કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે, આ દરેક વસ્તુઓ જે છે અમે એક જ વારમાં ચેક કરી શકતા હોઈએ છીએ. અને આ રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીની ટ્રીટમેન્ટ શું હોય છે? રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીમાં મેં જે રીતે કીધું કે સૌથી પહેલાં રેટિના અમુક એરિયામાં ડેવલપ નથી થયેલું. હવે જે એરિયામાં ડેવલપ નથી થયેલું એ એરિયામાં આપણું શરીર જે છે એ અમુક સિગ્નલ્સ ઊભા કરે અને ત્યાં આગળ ડેવલપ નથી થતું એટલે ફટાફટ નવી લોહીની નળીઓ બનાવવાનો પ્લાન કરે. હવે જે નવી લોહીની નળીઓ બને ને બહુ કાચી હોય ને ઘણી વાર લોહીની નળીઓ ફાટી જાય છે અને એના કારણે પણ બાળકને હેમરેજ થઈ શકતું હોય કે બીજી પ્રોબ્લેમ થઈ શકતી હોય છે. તો હવે આવો સ્ટેજ હોય એવા બાળકને આપણે એ કંટ્રોલ કરવા માટે સ્પેશિયલ આના ઇન્જેક્શન્સ આવતા હોય છે, તો એ ઇન્જેક્શનથી આપણે કંટ્રોલ
કંટ્રોલ કરી શકીએ છીએ. ઘણા બાળકને ખાલી અમુક એરિયા ડેવલપ નથી થઈ રહ્યો અને એ એમનો એમ ખરાબ રહેતો હોય છે, તો એ આગળ જતાં કોઈ કોમ્પ્લિકેશન ના ઊભા કરે તો એના માટે આપણે અમુક લેઝર આવે છે જેને આપણે રેટિનાનું ગ્રીન લેઝર કહીએ છીએ. એ ગ્રીન લેઝરથી આપણે એટલો રેટિનાનો ભાગ જે છે એ બાળીને બંધ કરી દેતા હોઈએ છીએ, જેનાથી બાળકને આગળ જતાં કોઈ તકલીફ થતી નથી હોતી. અને જો ફાઇનલ સ્ટેજમાં બાળકનું રેટિના ખસી ગયું છે અને બધી પ્રોબ્લેમ્સ જે છે એડવાન્સ સ્ટેજની જ છે, તો પછી આપણે જે છે એને વિટ્રેક્ટમી સર્જરી કહેવાય. એ વિટ્રેક્ટમી સર્જરી કરીને આપણે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. અને આ વિટ્રેક્ટમી સર્જરી માટેનું જે સૌથી એડવાન્સ સાધન જે કહેવાય, જેને આપણે 3D સર્જરીનું મશીન કહીએ છીએ, એ અત્યારે ગુજરાતમાં માત્ર એક મશીન છે જે આપણે નેત્રાલયમાં રાખીએ છીએ અને એનાથી આપણે ઘણા બધા બાળકોને જે છે ટ્રીટ કરતા હોઈએ છીએ. અચ્છા સર, રેટિનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટીને એકવાર આપણે ટ્રીટ કરી નાખીએ, એના પછી આગળ જતાં આપણે શું ધ્યાન રાખવાનું? રેટિનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટી જે નાનપણમાં રોગ આવી ગયો છે ને, એના કારણે આપણે બધું સરખું પણ એક વખત કરી લઈએ તો પણ બાળકોને અમુક તકલીફો આગળ જતાં થઈ શકતી હોય છે. જેમ કે બાળકને માઇનસ નંબરના ચશ્મા આવી શકતા હોય છે, જેના માટે એને સમયસર ચશ્માના નંબર ચેક કરાવતા રહેવું પડે અને ચશ્મા પહેરતા રહેવું પડે છે. બાળકોની આંખો ત્રાંસી થઈ શકતી હોય છે. એમ્બ્લાયોપિયા એટલે લીઝી આઈ, એટલે કે આંખ બધી બરાબર પણ હોય તો એને બ્રેઇન આઈ આંખને વાપરતા ના શીખે, તો એની ટ્રીટમેન્ટ અમુક વખત કરાવવી પડતી હોય છે. અને અમુક વખત આપણે જો જોઈએ તો બાળકને નિસ્ટેગમસ એટલે આંખ થોડી ખલતી રહેતી હોય, એવું પણ થઈ શકતું હોય છે. એટલે અલ્ટિમેટલી બાળકને આ પ્રોબ્લેમ જે છે ને એ નાનપણથી જે થયેલી છે ને, એના કારણે આગળ ફ્યુચરમાં જતાં પણ એને અલગ ટાઈપની તકલીફો જે છે એ થઈ શકતી હોય છે. પણ એનો સિમ્પલ ઇલાજ એ છે કે આપણે સમયસર જો ઓફ્થેલ્મોલોજીસ્ટને બતાવતા રહીએ અને એ પ્રોબ્લેમ્સ પહેલેથી પકડાઈ જાય, તો આ જેટલી બી પ્રોબ્લેમ્સ મેં તમને કીધી છે, દરેકે દરેક પ્રોબ્લેમને આપણે સારી રીતે ટ્રીટ કરી શકતા હોઈએ છીએ. અચ્છા, રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી માટે એક મેસેજ તમે લોકોને શું આપશો? આ બહુ જ સારી વસ્તુ તમે કીધી છે. મોટાભાગના જે આ પેરેન્ટ્સ હોય છે એ આ વસ્તુથી ગભરાતા હોય છે કે મારા બાળકને કંઈ તકલીફ નીકળશે તો શું. એકચ્યુઅલી જે છે આ વસ્તુથી ગભરાવાની જરૂર નથી. આની ટ્રીટમેન્ટ અત્યારે બહુ એડવાન્સ લેવલની અવેલેબલ છે. ખાસ કરીને આપણે ગુજરાતમાં આપણે ઇક્વિપ છીએ કે આવી એડવાન્સ જે પ્રોબ્લેમ્સ છે એને આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ. એના માટે ખાસ તમારે જે છે એક રેટિના સર્જન પાસે પહોંચવાની જરૂર હોય છે. જો બાળકનું તમારો પ્રી મેચ્યોર બર્થ થયો હોય તો રેટિના સર્જન પાસે પહોંચવાનું છે, અને રેટિના સર્જન જ્યાં સુધી તમને સમયસર બોલાવે ત્યાં સુધી તમારે ફોલોઅપ કરવાના છે. ઘણા લોકો જે છે એ રેટિના સર્જન સુધી પહોંચી નથી શકતા એટલે તકલીફ થાય છે. ઘણા લોકો એકવાર પહોંચી જાય છે પણ જ્યારે એમને કહેવામાં આવે છે કે તમારે સમયસર ફોલોઅપ રાખવા પડશે, તો સમયસર ફોલોઅપમાં જે છે એ કંટાળી અને નથી આવતા અને એના કારણે બાળકોને ભોગવવું પડતું હોય છે. તો એકચ્યુઅલી આ જે પ્રોબ્લેમ જે છે બાળકની છે, બાળક એની જાતે બોલી નથી શકવાનું કે એને શું તકલીફ થઈ રહી છે. જ્યાં સુધી એ તમે ઓફ્થેલ્મોલોજીસ્ટ પાસે પહોંચશો નહીં, જ્યાં સુધી એ ડૉક્ટર તમને કંઈ કહેશે નહીં, ત્યાં સુધી તમને પણ નથી ખબર પડવાની અને બાળકને પણ નથી ખબર પડવાની. એના માટે જો બાળકનું સારું ભવિષ્ય આપણે ઈચ્છતા હોઈએ તો કોઈપણ પ્રીમેચ્યોર બેબી જ્યારે જન્મ લે છે તો એને સમયસર જે છે એ આપણે ઓફ્થેલ્મોલોજીસ્ટને બતાવતા રહીએ. ઇવન તમારા જે NICUમાં જ્યાં આગળ એડમિટ કરવામાં આવેલું હોય ત્યાંના તમે ડૉક્ટરને પણ એકવાર રિક્વેસ્ટ કરો, તો રેટિના સર્જનને તમારા NICUમાં બોલાવીને પણ ચેકઅપ હવે અવેલેબલ હોય છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ધ પેરેન્ટ્સ કે જે લોકોના બાળકો પ્રીમેચ્યોર જન્મ લીધો હોય એ લોકો સમયસર જે છે એમના બાળકની આંખનું ચેકઅપ કરાવી લે. આપણે શરૂમાં પીડિયાટ્રિશિયનને બતાવતા જોઈએ છીએ, સો ત્યારે જ પકડમાં આવી જાય કે ત્યારે નથી આવતું, અથવા પીડિયાટ્રિશિયન તમને કહી દે કે આંખોમાં કંઈક પ્રોબ્લેમ છે? પીડિયાટ્રિશિયનને આંખોમાં શું પ્રોબ્લેમ છે એ ખબર પડી શકે નહીં, કારણ કે એના માટેના જે સ્પેશિયલ સાધનો જોઈએ. જેમ કે મેં કીધું એ પ્રમાણે ઇન્ડાયરેક્ટ ઓફ્થેલ્મોસ્કોપ, જે અમે NICUમાં જઈને ચેકઅપ કરતા હોઈએ એને ઇન્ડાયરેક્ટ ઓફ્થેલ્મોસ્કોપ કહેવાય. એ સાધન પીડિયાટ્રિશિયન્સ પાસે ના હોય, ના એની ટ્રેનિંગ એને કેમનું વાપરવાનું એમની પાસે હોય. બીજું જે મેં કીધું કે રેટિનાના જે ફોટો પાડવાનું જે મશીન જે મેં કીધું, એ પણ આખા ગુજરાતમાં અત્યારે હું એક રાખું છું જે અહીંયા આગળ જે છે, કે જેનાથી અમે આખું રેટિનાનો એક વારમાં ફોટો પાડી શકતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુઓ થોડીક સ્પેશિયલાઇઝ હોય છે, જેના કારણે પીડિયાટ્રિશિયન્સ જે છે એમની પાસે આ વસ્તુઓ નથી હોતી. પણ પીડિયાટ્રિશિયન હંમેશા ગાઈડ કરી શકે છે. જો તમે એમને સવાલ પૂછો તો પીડિયાટ્રિશિયન હંમેશા તમને જવાબ આપી શકશે કે તમારા બાળકને તમારે ક્યાં લઈ જવું જોઈએ, કોને બતાવવું જોઈએ, અને એનાથી જે છે આપણે બાળકોની દ્રષ્ટિ જે છે એ જિંદગીભર માટે બચાવી શકીએ છીએ. આ એકચ્યુઅલી જે છે ને એ મોડર્ન ડિઝીઝ છે. ઓકે, આ જે પહેલાના જમાનામાં જ્યારે ટેકનોલોજી આટલી હતી નહીં, તો એના કારણે જે ઇન્ફન્ટ જે બર્થ રેશિયો હોય તો એની અંદર જે છે આપણે ઘણા બધા બાળકોની ડેથ જોતા હતા. એમાં પ્રોબ્લેમ એવી હોતી હતી કે બાળકોને ઓક્સિજન નહોતો મળી શકતો, સમયસર બાળકનું આપણે જીવ નહોતા બચાવી શકતા. હવે જે એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે ને આપણે જેનાથી બાળકોનો જીવ બચાવીએ છીએ, આ એ ટ્રીટમેન્ટનું કોમ્પ્લિકેશન છે.
ઓકે એટલે ધીસ ઇઝ વી કોલ ઇટ મોડર્ન ડે ડિઝીઝ કે મોડર્ન ડેની જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનો એક ભાગ છે એનું એક કોમ્પ્લિકેશન છે એના માટે જે છે ઘણા બધા પેરેન્ટ્સને જે આ વસ્તુઓ ખબર નથી હોતી ઘણા બધા જે ગામડાના જે આઈસીયુઝને હોય છે ત્યાં આગળ પણ આ વસ્તુનું વધારે જે છે જ્ઞાન નથી હોતું કારણ કે ત્યાં રેટિના સર્જન્સ અવેલેબલ નથી હોતા તો એના માટે ગામડાના લોકોને પણ આ વસ્તુ સમજવી જોઈએ અને એમણે સિટી સુધી એમના બાળકને તરત પહોંચાડવું જોઈએ એટલે પીડિયાટ્રિશિયનની સાથે સાથે તમારે આઈ સ્પેશિયલિસ્ટને પણ એકવાર કન્સલ્ટ કરવું પડે જો તમારું બેબી પ્રી મેચ્યોર છે બિલકુલ સાચી વાત છે ઓકે થેન્ક યુ સો મચ ઇટ વોઝ અમેઝિંગ ઇન્ટરવ્યુ બહુ જ સરસ હતું બહુ બધું જાણવા મળ્યું અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતું થેન્ક યુ સો મચ થેન્ક યુ